ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં કલશોરમાં પાર્ટ 7 એક છલાંગે દરિયો કૂદો તે જોઈશું. તો અહીંયા ચાલો આપણે જોઈએ પાર્ટ 7 એક છલાંગે દરિયો કૂદો. ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળકી ગઈ, ઉછળી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂછડી મારી સાજી રહી, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. અહીંયા આપણે ગીતડું ગાવાનું કીધું છે, તેમાં છે કે લંકા, લંકા એટલે જે શ્રીરામ ને રાવણ વચ્ચે જે લડાઈ થઈ હતી, મતલબમાં જે મતલબમાં રાવણનું જે હતું તેને લંકા કહેવામાં, જ્યાં રાવણ રહેતા હતા તેને શું કહેવામાં આવતું હતું, લંકા કહેવામાં આવતું. તે લંકા એની સળગી ગઈ પણ પૂછડી સાજી રહી ગઈ. બરાબર, તે પાઠનો અનુવાદ આપણે આગળ જોઈશું. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, અહીંયા હનુમાન છે, એમની માતા છે, તે રોટલી બનાવે છે, અહીં દરવાજો બંધ છે ને હનુમાન બારીમાં ઊભા છે. બરાબર, હવે આગળ આપણે જોઈએ વાર્તા વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા હેસરી સાથે પુત્ર હનુમાન રહે, એટલે કે એક સરસ મજાનું જંગલ હતું. જંગલ તો બધાને ખબર જ છે ને, તે એક જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી, તો માતાનું નામ શું છે, અંજની, અને પિતાનું નામ કેસરી છે. પુત્ર હનુમાન સાથે રહેતા હતા. તો કોની સાથે રહેતા હતા, હનુમાન સાથે. હનુમાન તો ઓળખો ને બધા, તો હનુમાન સાથે રહેતા હતા. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે, તો પિતા આખો દિવસ કાં રહે, કામકાજ માટે ઘરની બહાર રહે. આપણા પપ્પા પણ રહે ને, કામ કરવા જાય ફર્સ્ટ સવારમાં નોકરી પર અને સાંજે આવે એવી રીતે. બરાબર, રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે, જેમ આપણા પપ્પા લોકો પણ જાય જ છે કે રોજ સવારમાં નોકરી પર જાય અને સાંજે આવે, એવી રીતે એ પણ કામકાજના માટે રોજ સવારે નીકળે અને સાંજે ઘેર પરત ફરે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. તો પછી નાના જે હનુમાન છે તે માતા સાથે શું કરે, રમે, કામમાં મદદ કરે અને વાતો પણ ખૂબ બધી કરતા હતા. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. હનુમાનને માતા સાથે વાતો કરવાનું ખૂબ જ ગમતું હતું અને રમવાનું. તો શું કરે, માતા કોઈ પણ કામ સોંપે તો ફટાફટથી પતાવી દે અને પછી માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. એટલે એક દિવસ એવો હતો કે માતાને રસોઈ બનાવવાનો, આપણી મમ્મીનો પણ સાંજે રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને, ખાવાનું બનાવવાનું. બરાબર, તેવી રીતે એમનો પણ ટાઈમ થયો હતો, પણ હનુમાન તો શું કહે કે માતા સાથે એમને તો રમવું જ હતું. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ થોડો કામ પૂરું કરતા એક સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. એટલે માતાએ શું વિચાર્યું કે એને એવું કામ સોંપવું કે એને થોડીક વાર લાગે અને મારું રસોઈનું કામ પણ પતી જાય, રસોઈ પણ મારી થઈ જાય. તો પછી આગળ જોઈએ શું કહે છે. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજીએ પણ આવશે, એટલે કે પછી જો મેં એને થોડુંક મોટું એવું કામ સોંપો અઘરું તો એ કરે, ત્યાં સુધી મારું ખાવાનું તો બની જ જાય. એના બાપુ પણ આવી જાય, એના પપ્પા મતલબમાં હનુમાનના પપ્પા પણ આવી જાય અને હનુમાન પણ આવી જાય અને પછી અમે ત્રણેય બેસીશું. બરાબર, ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. તો પછી એ લોકો આવી જાય પછી ત્રણેય જણ નિરાંતે બેસીશું અને વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. તો પછી માતાએ શું કહ્યું કે જ્યાં જંગલમાંથી પાકા ફળ લેતા આવ, તો પાકા ફળ લેવા જઈએ આપણે તો ને તોડવાના. પહેલાં તો માર્કેટ નહીં હતા, પહેલાં તો ઝાડ પરથી તોડવાના હતા, તો ફળ તોડીએ તો વાર લાગે ને. પણ અહીંયા હનુમાન શું કરે છે, આપણે આગળ જોઈએ. જી માતાજી, હનુમાન શું કહે કે હા મમ્મી હું જાઉં છું, હનુમાને એવો જવાબ આપ્યો. બરાબર, હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. હનુમાને શું કર્યું, બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. એટલે
જે હનુમાન હતા તે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડે તો તે જમણા હાથનો અંગૂઠો પકડીને તે શું થાય, મોટા થતા જાય, અને તે મોટા થતા જાય અને હાથ પણ મોટા થતા જાય અને પગ પણ મોટા થતા જાય. પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી દીધા. હનુમાને શું કર્યું, હાથ લંબાવી લીધા, મોટા મોટા હાથ થઈ ગયા પછી એરાએ જંગલમાં પોતાના હાથ લંબાવ્યા અને જ્યાં પાકા ફળ હતા ત્યાંથી ફળો પણ તોડી દીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર, હજી તો મમ્મી હજી તો રસોડામાં ગયા જ હતા અને ફળ આવી હાજર પણ થઈ ગયા. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ આવ્યા? હનુમાને કંઈ જવાબ નહીં આપ્યો. બરાબર, તો માતા શું પૂછે કે તારા બાપુ આવી ગયા, કે તું પાકા ફળો લે બહુ વહેલી આવ્યો? તો હનુમાને શું કર્યું, કોઈ જવાબ આપ્યો નહીં. એ તો મરક મરક હસતા રહ્યા. તે શું કરવા લાગ્યા, મરક મરક હસવા લાગ્યા. માતાજી વાત સમજી ગયા, એટલે એમની માતા વાત સમજી ગયા કે હનુમાન પોતાના જમણા હાથનો અંગૂઠો દબાવીને મોટા થઈ ગયા છે. સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. તો માતા શું કહે છે કે હા, મને ખબર છે કે તને જમણા હાથની અંગૂઠો હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતાં કહ્યું. માં બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે એ રમીશું. તો પછી માતા શું કહે છે કે ના બેટા, હમણે તારા બાપુ આવશે અને એમને જમવાનું જોઈશે, તો જમવાનું હજુ તો બનાવવાનું બાકી છે, પછી રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ના, મારે તો અત્યારે જ રમવું છે. એ ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. તો ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં શું બનાવું, રસોઈ બનાવું. પણ જોજે, પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. તો માં શું કહે છે કે પાછો વારંવાર ઘરમાં આવીને મને હેરાન કરતો નહીં. હનુમાને જવાબ ન આપ્યો. માતા મરક મરક હસતા રહ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઈ. તો માતાએ શું કહ્યું, ઘરની જાળી બંધ કરી દે. શું કહે, તું એમ માને નહીં, લાવ મને ઘરની જાળી બંધ કરવા દે. તો માતાએ ઘરની જાળી બંધ કરી દીધી. પછી કેવી રીતે આવીશ, એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. તો માતા શું કહે, હવે કેવી રીતે આવીશ, મેં જાળી બંધ કરી દીધો. અને પછી માતા રસોઈ બનાવવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબલીમાં મૂકતા જાય. તો એમની મમ્મી શું કરે કે રોટલી બનાવે અને છાબલી એટલે પેલા આવતી હતી કામળાની બનાવેલી છાબલી, તેને રોટલી મૂકવાની છાબલી કહેવામાં આવે, તે છાબલીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબલીમાં જોયું તો એક પણ રોટલી નહીં. તો મમ્મી પછી માતાએ છાબલીમાં જોયું તો એક પણ રોટલી ન હતી. આજુબાજુ જોયું, કોઈ દેખાયું પણ નહીં. તો પછી આજુબાજુ જોવા લાગ્યા તો કોઈ હતું પણ નહીં. તો કે આ રોટલી ગઈ ગામ, માં વિચારે. માને વહેમ પડ્યો એટલે માએ મોટા અવાજે બૂમ પાડી. માને શું કર્યો, વહેમ પડ્યો કે આ હનુમાનનું જ કામ હશે. તો માએ મોટા અવાજે બૂમ પાડી, હનુમાન. તો હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે. તો માતા શું કહે છે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે, રોટલી તો તે જ ખાધેલી છે પણ તું કેવી રીતે આવ્યો, મને એ જવાબ આપ. મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડ્યું તો નાના પણ થવાય ને. તો પાછા હનુમાન શું કહે છે કે હસીને, થોડું થોડું હસીને શું કહે છે કે જો અંગૂઠો પકડીને હું મોટો થઈ શકું તો ટચલી આંગળી, એટલે કે જે આપણા હાથની છેલ્લી પાતળી આંગળી આવે, છેલ્લી આંગળી, તે પકડીને હું નાનો પણ થઈ શકું છું એમ. એટલે તું જાણીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો એમ ને. તો માં શું કહે કે એટલે તું જાળીની વચ્ચે જે જગ્યા પડે છે તેમાંથી આવ્યો એમ ને. હા માં, હે ભગવાન, આ છોકરો મને જપવા જ નથી દેતો. પછી માં શું કહે છે કે હે ભગવાન, આ છોકરો મને જપવા જ નથી દેતો, એમ કહીને હનુમાનને લાકડીથી એ તેડી દીધો એટલે તગેડી દીધો અને તગેડી દીધો
એવી રીતે અહીંયા પાઠમાં એવું કહેવામાં આવે છે કે જે હનુમાન છે તે ખૂબ જ હેરાન કરે છે, બરાબર ને? તો અહીંયા આપણને પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે આ હનુમાન છે તે માનતાને ખૂબ જ હેરાન કરે છે. અહીંયા આપણે આગળના વિડીયો આગળનો પાઠ પછી જોઈશું આગલા વિડીયોમાં.